ના કારણે સાત ભૂભક્તોની સ્થિતિ ખરાબ થતા તમામ 108 મારફતે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જે ઇમરજન્સી વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે, જેમાં મોરબીના કમલેશ રબારી, ગોંડલના અમર દાણીધારિયા રઘુબીરસિંહ જાડેજા, જ્યારે જયુભા જાડેજા, જસદણના દીપક વાઘેલા નામના લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તો આ સમગ્ર મામલાને લઈને ગૌરક્ષક સમિતિ આવતીકાલે રાજકોટ બંધનું એલાન જાહેર કર્યું છે. જ્યાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર ન કરવામાં આવતા કલેક્ટર ઓફિસે ગૌપ્રેમીઓનું ટોળું ઘસી આવ્યું હતું, જેમાં અગાઉ જાણ કરવામાં આવી હતી એ પ્રમાણે 8 ગૌભક્તોએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી હતી. બુધવારે રાજકોટ કલેક્ટર કચેરીએ રેલી બાદ ગૌભક્તોએ ચીમકી ઉચ્ચારતા પોલીસ તંત્રની ઊંઘ ઉડી ગઈ હતી અને ચીમકીના પગલે પોલીસે પહેલેથી અગમચેતી રાખીને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે સુરક્ષા વ્યવસ્થાથી લઈને ફાયર ફાઈટરને 108 કલેક્ટર ઓફિસ ખાતે હાજર રહ્યા હતા. જોકે તેમ છતાં ગૌપ્રેમીઓએ આત્મવિલોપન કરતા તંત્ર સાબદું થઈ ગયું હતું. જ્યાં રાજકોટમાં જે ગૌભક્તો દ્વારા જે આત્મવિલોપનની જે ચીમકી આપવામાં આવી છે, ગૌરક્ષક સમિતિના સભ્યનું સારવાર દરમિયાન મોત થયું છે. જસદણના ગભરુભાઈ લાંબણિયાનું મોત થયું છે. જે આ ઘટના બની તેમાં તેમને જે કપાસમાં જે છાંટવાની દવા ગટગટાવીને તેમનું સારવાર દરમિયાન મોત થયું છે અને સરકારી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં જે ગંભીર છે તે લોકોને ખસેડવામાં આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે તેમને ઝેરી દવા પીધી હતી. મહત્વનું છે કે 8 યુવાનો જે આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગૌ સમિતિ દ્વારા આવતીકાલે રાજકોટ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ગૌરક્ષક જોડાઈ ગયા છે કેતનભાઈ. કેતનભાઈ, જણાવો કે જે ગૌભક્તો બને જે નેતા જે કહી શકાય કે જે આખો જે બનાવ છે તેને લઈને તમે શું કહેશો? જી, આખો જે બનાવ છે જે બન્યો છે, જે કહી શકાય કે જે ગૌ માતાને, જે રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે ગૌપ્રેમીઓ દ્વારા જે મેદાનમાં ઉતર્યા છે તેના માટે શું કહેશો તમે? હાજી, આ તો પેલી વાર તો આ તો ગૌ ભક્તોએ 10 વર્ષ પહેલા અને 15 વર્ષ પહેલા આજીવન કાળની અંદર ગૌ માતા રાષ્ટ્રીય માતા માગવા માટે ગૌ ડેમની અંદર કેટલા સમયથી ગૌ ભક્તો આની માગણી કરી રહ્યા છે. પણ એક પ્રકારની સરકાર, જેથી કોંગ્રેસની સરકાર હતી તેથી ધ્યાન દેવામાં નથી. અને આ તો ભાજપની સરકાર છે, ભાજપની સરકાર જે હિન્દુની સરકાર કહેવામાં આવે છે એ પણ ધ્યાને નથી લેતી. એટલા ગૌ ભક્તો અને ગૌરક્ષકો આની પાછળ કોઈ કારણ હોય કે અત્યારે તમે દેશની બહાર ગમે જાઓ એની અંદર એવું કહેવામાં આવે છે કે ગાય, એક ગીર ગાયની અંદર કાયદેસર, હું જુનાગઢની અંદર આવશે મને ખ્યાલ છે કે ગીર ગાયની કેવડી કિંમત છે. બિલકુલ આ કેતનભાઈ જી, જી હા, બિલકુલ આ કેતનભાઈ, જે ગૌપ્રેમીઓ દ્વારા જે આજે આંદોલન કરવામાં આવ્યું અને જે આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તો આ બાબત કેટલી વ્યાજબી છે? ગૌ ભક્તો આજ મારો ભાઈ, મારા મોટા ભાઈ તરીકે, વડીલ તરીકે માનતો ને, એની આજે ગભરુભાઈ જે આત્મવિલોપન કર્યું એની અંદર પોતે એક્સપાયર થઈ ગયા. બરોબર, એ દુઃખનીય ઘટના છે અને આ સરકારને ખરેખર પાપની ઘટના છે. આ સરકારને જિંદગીમાં કોઈ માફ ન કરી. બિલકુલ કેતનભાઈ, આ જે લડત છે તો જે હવે આવતા દિવસોમાં આ લડત કેવું સ્વરૂપ ધારણ કરશે? આ લડત આક્રમક પગલા ભરશે. બિલકુલ કેતનભાઈ, આભાર આપનો. જે આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે જય શાહ, જે નેતા છે વીએચપી ના. જે ભાઈ જણાવો કે જે ગૌપ્રેમીઓ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે તે આ માંગ કેટલી વ્યાજબી છે? વિશ્વ હિન્દુ પરિષદ એક હિન્દુત્વમાં માનનારી સંસ્થા છે. વિશ્વ હિન્દુ પરિષદ બહુ સ્પષ્ટ માને છે કે ગૌ માતા એ અમારા માટે પૂજનીય છે, કે જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે ગૌ માતાને આવું કોઈ સ્થાન મળવું જોઈએ. અને આ જે પણ લોકોએ આ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસ આ વસ્તુ મેળવવાનો પેલો રસ્તો નથી. એ લોકો બીજી કોઈ રીતે પણ લઈ શક્યા હોત. આત્મદહન, આત્મહત્યા એ એમણે ન કરવી જોઈએ. પણ અમે અમે સ્પષ્ટ માનીએ છીએ કે ગૌ માતાને ઉચ્ચ સ્થાન સમાજમાં મળવું જોઈએ અને ગૌ માતા એ દરેક હિન્દુઓનું શ્રદ્ધા કેન્દ્ર છે. બિલકુલ અજયભાઈ, આ જે આખી ઘટના છે તેમાં જે ભોગ બન્યા છે તેને વીએચપી દ્વારા કોઈ સહાય કરવામાં આવશે ખરી? દરેક હિન્દુને અમે સહાય કરીશું.
જે આ જે આખો બનાવ છે તેને લઈને આ જે ગોપ્રેમીઓ દ્વારા આત્મવિલોપન કરવું કેટલું યોગ્ય છે? આત્મવિલોપન એ દરેકની અલગ અલગ લાગણીનો પ્રકાર છે. અમે વ્યક્તિગત રીતે આ લોકો એવું કેમ કર્યું એ બહુ સંદેહનીય છે, અથવા તો એમની પોતાની લાગણી હોય શકે ગૌ માતા તરફની. પણ હવે જે થયું એ વિશ્વ હિન્દુ પરિષદ એમની જોડે રહેશે. જી હા, બિલકુલ અજયભાઈ, આભાર આપનો. જી કહી શકાય કે ગૌ માતાને રાષ્ટ્ર માતામાં જાહેર કરવાની માંગ, જે તેને લઈને જે કપાસમાં નાખવાની જે દવા પી લીધી હતી અને ગટગટ આવી છે, તેને લઈને એક વ્યક્તિનું મોત થયું છે અને 3 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ગો સમિતિ દ્વારા આવતીકાલે રાજકોટ બંધનું એલાન પણ જાહેર કરવામાં આવ્યું છે. આવેદન આપ્યું હતું કલેક્ટર કચેરીએ, એને 24 કલાકની મુદત આપી હતી અને અમે આનો જવાબ તમે નહીં આપો તો અમે 6-7 જણા આત્મવલોપન કરશું, બલિદાન આપશું ગાયો માટે. અને અમે આની માટે હવે હજી અમારા કાર્યક્રમ ઘણા છે, આની ઉપર અમે ગમે હજી ઘણા બધા કાર્યક્રમ કરવાના છે. રોડ રસ્તા બંધ કરવાના છે, રાજકોટ બંધનું એલાન આપવું છે. રાજકોટ છતાં એની મેળ આવે તો અમે ગુજરાત પણ બંધનું એલાન આપવાના છે. આને માટે અમારે ગમે તે કરવું પડશે ને એ કરશું. અમારે ગાય માતા રાષ્ટ્ર માતા જોઈએ, બીજી કાંઈ વસ્તુ નહીં. જે ગૌરક્ષકો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે, રાજકોટ કલેક્ટર કચેરીએ પણ જે રોષ ઠાલવ્યો છે અને કપાસમાં છાંટવાની જે દવા તેમને ત્યાં ગટગટ આવી હતી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું છે.